શિયાળાની ઋતુ બરાબરની જો આવી છે ત્યારે હિમાચલ પ્રદેશમાં ચારે તરફ બરફની ચાદર છવાઈ છે. કડકડતી ઠંડી વચ્ચે હિમાચલ પ્રદેશમાં અનેક જગ્યાએ હિમવર્ષા થઈ છે. શિયાળામાં હિમવર્ષા થાય ત્યારે હિમાચલ પ્રદેશનો નજારો જોવા લાયક હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હિમાચલ પ્રદેશમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે. હિમવર્ષા વચ્ચે હિમાચલ પ્રદેશમાં અત્યારે કેવો છે માહોલ, જોઈએ આ રિપોર્ટમાં. હિમાચલ પ્રદેશના આદિવાસી જિલ્લા કિન્નોર અને લાહોલ સ્પીતિના ઊંચા પહાડો પર ગઈકાલે રાત્રે હળવી હિમવર્ષા થઈ હતી, જેના કારણે પહાડી વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. છેલ્લા 3 દિવસમાં ઘણા શહેરોમાં તાપમાનમાં 7 ડિગ્રીનો ઘટાડો થયો છે અને ઊંચા વિસ્તારોમાં તાપમાન માઇનસ થઈ ગયું છે. મળતી માહિતી મુજબ સ્પીતિવેલી, કાઝા, રોહતાંગ પાસ, કુંજમ, કિન્નરના હાંગો વગેરે સ્થળોએ હાલમાં હિમવર્ષા થઈ છે. પહાડી વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ છે, પરંતુ હવામાન વિભાગે શિમલામાં હિમવર્ષાને લઈને યલો એલર્ટ જાહેર કર્યું હતું, જે મુજબ હિમવર્ષા ન થતાં સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે. હવામાનમાં ફેરફાર અને હળવી હિમવર્ષા બાદ ઠંડીમાં ચોક્કસ વધારો થયો છે. હવામાનમાં આવેલા ફેરફાર બાદ કલ્પા અને સોલનના મહત્તમ તાપમાનમાં 24 કલાકમાં 5.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. કલ્પાનું મહત્તમ તાપમાન ઘટીને 10.8 ડિગ્રી અને સોલનનું મહત્તમ તાપમાન 17.3 ડિગ્રી થયું છે. તેવી જ રીતે અન્ય શહેરોના મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. નારકંડાનું મહત્તમ તાપમાન 5.1 ડિગ્રીના ઘટાડા પછી 9.3 ડિગ્રી સેલ્સિયસ, કુફરીનું મહત્તમ તાપમાન 4.1 ડિગ્રીના ઘટાડા પછી 9 ડિગ્રી, કેલોંગનું મહત્તમ તાપમાન 3.2 ડિગ્રીના ઘટાડા પછી 7.9 છે. શિમલા 4.2 ડિગ્રીના ઘટાડા પછી 13.6 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી 4 દિવસ સુધી સક્રિય રહેશે. ઉચ્ચ અને મધ્યમ ઊંચાઈવાળા વિસ્તારોમાં 1 ડિસેમ્બર સુધી હવામાન ખરાબ રહેવાની ધારણા છે, અથવા અમુક સ્થળોએ વરસાદ અને હિમવર્ષા થશે. હવામાન વિભાગની આગાહી બાદ સ્થાનિક લોકો સહિત પ્રવાસીઓને ઊંચાઈવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. હિમવર્ષાના કારણે રસ્તો પણ લપસણો બની ગયો છે અને ઓક્સિજનના અભાવે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આવી સ્થિતિમાં ઊંચા વિસ્તારોમાં જવું જોખમી બની શકે છે. બ્યુરો રિપોર્ટ, TV13, હકથી ગુજરાતી.